આ વાતે બધાય સહમત થશે કોઈની થોડી ના કંઈક ને કંઈક જમીન હશે કે એકવાર વાર થાંભલો નખાયો તો એ રાઈટ લીધો કે સંપાદન કર્યું બે એક જ થયું ને અને બીજું તમે એવું કહો છો કે ચાર જગ્યાએ જે થાંભલાનું માપ આવ્યું એ પ્રકારે એને વર્ત ચૂકવે બરાબર એ થાંભલાની વચ્ચે હું તો જઈને મેં જોયું છે એ કોઈ ટ્રેક્ટર લઈને કે કોઈ બળદ લઈને વચ્ચે હોરો પડે જ નહીં અહીંયા ઘાસ જ ઉગેલું હોય એ તો એમ નેમ પડ્યું રહે તો એ કંપની રાઈટ લે કે સરકાર રાઈટ લે કંઈ વાંધો નહીં ચલો તમે સંપાદન એ કરી નાખો કદાચ એનાથી વધારે કઈ આવો ઉકેલ નીકળતો હોય કે બજાર ભાવે પૈસા મળતા હોય કે ભાડું મળતું હોય તો રાઈટના બદલે સંપાદન પણ કરો લાંબો ફેર પડતો આટલી બધી લાઈનો તો તો સુધીમાં કઈ જગ્યાએથી મેં કોઈ જગ્યાએ એવી લાઈનનો થાંભલો ઉખડ્યો હોય કોઈના ખેતરમાં જેવું મેં ક્યાંય જોયું નથી એટલે રાઈટ લીધો સંપાદન થયું બે એક જ થયું ને એ તો પરમેનન્ટ થયું કૈલાસભાઈ સૌથી મોટો સવાલ એ છે કે એવું કહે છે કે આનાથી તસલ ઘટશે ખેડૂતો અને સરકાર કે કંપની વચ્ચે વળતરને લઈને જે માથાકૂટ છે આ નિર્ણય પછી તમને લાગે છે કે ટસલ ઘટશે કે પેલી બજારમાં માંગ બજાર ભાવવાળી માંગ છે ઊભી જ રહેશે એક કપાસના ખેડૂતની એક વાત મને બહુ ટચ કરી ગઈ હતી કપાસના ખેડૂતો એવું કીધું તો કે હું કપાસ ઉગાડું જાઉં તો આખી દુનિયા કપડાં પહેરે છે પણ મારા જ કફન પર મારા જ હું મરી જાઉં તો મારા મારા માટે કફન કેમ નથી મળતું મને મારી દશા એવી કેમ છે મારા મારા કફન મને નથી મળતું હું કપાસ ઉગાડું છું આખી દુનિયાને કપડા આપું છું પણ જયારે હું મારું તો મને કફર નથી પડતી મારી દશા આર્થિક એવી ખરાબ હોય છે અને એના પાછળ ઘણા બધા જુદા જુદા ફેક્ટર્સ છે હવે આપણે આજના બધા એક્સપર્ટે બહુ સારી વાત કરી કે જે કમ્પન્સેશન છે જે સરકારે રેટ નક્કી કર્યા છે બે બહુ જ ઓછા રેટ વધારો કર્યો છે જેના કારણે એમને આવક મળી જો નથી મળતી એ બધી વાતો કરી છે પણ આ કયા સરકારથી આશા રાખીને બેઠા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે બે હજાર પંદરમાં રાજીવ ગાંધીએ લોકસભા સરકાર છે એ ખેડૂતોને સાંભળતી નથી સાંભળતી નથી ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે આ સ્પષ્ટ વાત હતી અને જેટલા ટ્રાન્સમિશન લાઈન જાય છે એ કોઈ પણ ખેડૂતને નથી હવે હું બીજી ઊંધી વાત કરું એક ચર્ચા આપણે ચર્ચા નયો વેગ આપીએ જેમ ટોલ નાકા હોય હાઈવે નેશનલ હાઈવે બને છે તો સરકાર ટોલ નાકા વસૂલે ટોલ વસૂલે ગાડીઓ વાળાથી તો શું આ ઇલેક્ટ્રિક લાઈન પર ટોલ નાકા રીતે જે ખેડૂત એને ટોલ કઈ આપી શકે

ત્યાં ખેડૂત ને એટલો બધો મજબૂર કરી નાખે છે મેં જોયા છે ખેડૂત ને હાથમાં ધારિયા લઈને બેઠા છે કે થાંભલો નાખશો તો હું મરી જઈશ કે એટલે અધિકારી રોકવા માંડે છે કે જો તમે થાંભલો નાખશો તો હું મારો ગરદન કાપી નાખશે આવા ખેડૂતો મેં જોયેલા છે ખેતરોમાં બરાબર અને સામે સરકાર ઓફિશિયલી સી કોઈ ખેડૂત નામ નથી પડતો બધા ખેડૂતો હમણાં વાત કરી ખેડૂતો આગેવાને બધી વાત કરી કે કોઈ ખેડૂત વિકાસમાં ના નથી પડતો અરે વિકાસમાં ખેડૂત ભાગીદાર કેમ નહીં એટલે આ ટોલ ની વાત કરું છું એવો કોઈ સિસ્ટમ શું કામ ના થાય હવે બે હાજર સત્તર પછી હમણાં પંદર ટકા વધારો કર્યો સાત થી પંદર ટકા કર્યું હવે તમે ત્યાં જઈને જો સાહેબ જે આવા ટ્રાન્સમિશન લાઈન જાય છે ને એ ટ્રાન્સમિશન લાઈન નીચે કઈ ઉગતું નથી

હું કહું છું આજ અમૂલ છે આટલી મોટી ગવર્મેન્ટની કોર્પોરેટ સેક્ટર છે એ માન લો પચાસ રૂપિયામાં દૂધ વેચતી હતી ક્યારે એમ કહે છે કે લોકોને ભલા માટે દેશના વિકાસ માટે વિકાસ પગ તે ચડવા માટે આજ અર્બન એરિયા હું મિડલ ક્લાસની વાત કરું કે પચીસ રૂપિયા દૂધ આપી દો પચાસ રૂપિયા નહીં એવું ક્યારે કહે છે નથી કેતી અને સરકાર પણ ચૂંટણીઓ જીતવા માટે કોઈ પણ ટાઈપે ગુજરાત સિવાય જો ગુજરાતમાં આપડે આપણે છે રોટલી એક બાજુ મૂકી દીધી છે અને બળે જાય છે લોકો એનો ભોગ બની રહ્યા છે પણ જે રાજ્યો બીજા રાજ્યોમાં સરકાર છે પંજાબમાં આની ગયા ફેર પંજાબ ચૂંટણી હતી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી સરકારે ત્યારે એમ કીધું હતું ખેડૂતો પંજાબના લોકોને કે અમે તમને સસ્તો ઘી આપશું સસ્તો દૂધ આપશું ગુજરાત વાળે કેમ નહીં સસ્તો ઇલેક્ટ્રિસિટી મફત ની ત્રીસ ત્રણસો યુનિટ આપશું ગુજરાતમાં કેમ નહીં કે ગુજરાતમાં એમને સતત આપણે સત્તા આપીને હું છે ને આ ડિબેટને છે ને આ મુદ્દા પર નથી લઈ જવાનું આ ડિબેટને બીજા રીતે લઈ જવા માંગુ છું આના માટે ક્યાંક આપણે બધા જવાબદાર છીએ સતત જે સરકારો ચૂંટાઈ રહી છે એ શું કામ તમારો વાત સાંભળે સરકારને તમે બીજું હવે લોકોએ આંદોલન 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 બંધ બંધ કરી નાખ્યું છે અને નથી કરવા સરકારની પોલિસી છે નાની નાની વાત લોકોને અંદર કરી નાખે છે માણસ જવાબદાર હોય કે ના હોય એવા ખોટા બ્લેમ કરી નાખે છે કે માણસ ભરાઈ ને પૂરું થઈ જાય હું જાણું તમારા એક્સ એન્કર છે એમના જે રીતે જે મુદ્દામાં ફસાયા ગયા છે જે મુદ્દા હું નથી હું માણસ જિંદગીમાં ઓય કે તો એનો માનું કે માણસ દારૂ પીધો હશે પણ એવા કેસ ફસાવામાં આવે એટલે ક્યાંક સરકારી પોલિસી એવી છે કે જે સરકારી નીતિઓ વિરુદ્ધમાં આવે એને એવા એવા કેસો ફસાવવા આવે કે પછી બંધ થઈ જાય એટલે લોકતંત્રમાં જબાન જે આવાજ છે વોઇસ દબાવવાની કોશિશ કરવામાં આવી છે અને અહીંયા કમ્પન્સેશન જે આપવામાં આવે છે એમાં જુદા જુદા લેવલ પર અગેન તમને આ ટોલ લાકાન કેલ્ક્યુલેશન કેમ નહીં તમે ખેડૂતો પરિસ્થિતિ સાહેબ આજ કે છે કે સરકાર એનામાં સાત નામ નથી આવતો કંપની ઇલેક્ટ્રિક પાવર માં પણ નામ ના આવે પણ છાતી જાય ને તો કોઈ હક નથી મળતા કોઈ ખરીદારી નથી આવતો આજ જમીન નો તમને એક વાત બતાવો આજના કઈક વર્ષ પહેલા ચારણકી આટલો મોટો સોલાર પાવર આવ્યો મેં લોકલ ખેડૂતો તમને શું ભાવ મળ્યા તો પચાસ હજાર રૂપિયા ખેડૂતો પચાસ

કંપની ચૂકવા માટે જે પ્રેશર કરીને જે રેટ નક્કી કરે છે ને એ રેટમાં જે મિડલમેન છે ને

કામ કરે બીજેપી નું કિસાન સંઘ ઓર્ગેનાઇઝેશન છે એક ફેરા રોડ પર જોયું છે ખેડૂતોને લડવા માટે કિસાન સંઘા વાત લઈને ઉપડ્યા છે એક તો આંદોલન હતો કિસાન સંઘનો કિસાન આંદોલન કરતી કોંગ્રેસ સરકાર હતી પછી તો કેવું ગોઠવાય ગઈ ખબર જ નથી પડતી એ પોતે કિસાન આગેવાનો રોવે છે એકલામાં કે અમારે કઈ બોલાય એવું નથી અમે તો પતિ જ્યા